આજે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી છે, તો યોગીની એકાદશીનો મહિમા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર લખેલો છે, એને આધારે આપણે સાંભળીએ. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ પ્રભુ, જ્યેષ્ઠવદી એકાદશીનું નામ શું છે અને એનો મહિમા મને કૃપા કરીને આપ જ સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હે રાજન, ભોગ તથા મોક્ષને આપનારી આ એકાદશીના વ્રતની કથા હું તમને કહું છું, તે સાંભળો. તો જ્યેષ્ઠ વદી એકાદશીનું નામ યોગીની એકાદશી છે. તો આ એકાદશી સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. એની કહાની એવી છે કે અલકાપુરી નામની નગરી છે સ્વર્ગની અંદર, ત્યાંના અધિપતિ કુબેરજી, જેને આપણે કુબેર ભંડારી કહીએ છીએ, એ કુબેરજી હતા. એ શંકર ભગવાનના મહાન ભક્ત, એટલે દરરોજ શિવજીની પૂજા કરતા હતા. એટલે પૂજા માટે દરરોજ પુષ્પોની જરૂર પડે ને, એટલે એ પુષ્પો લાવવા માટે કુબેરજીએ એના એક નોકર એને કીધેલું કે તારે દરરોજ મને પૂજામાં પુષ્પો લાવી દેવાના. એના નોકરનું નામ હતું હેમમાલી. હેમમાલીને દરરોજ પુષ્પો લાવવાની સેવા સોંપી હતી, દરરોજ લાવી દે. પણ એક દિવસ બપોર સુધી પુષ્પો આવ્યા નહીં. તપાસ કરવા માટે કુબેરજીએ એના યક્ષોને મોકલ્યા છે કે જાઓ તો કરાય એને ઘેરે, હજી કેમ આ હેમમાલી આવ્યો નહીં પુષ્પો દેવા માટે. અને જ્યાં એને ઘેરે જઈને જોયું તો એની સ્ત્રી સાથે વિહાર કરતો હતો. આવીને કુબેરજીને વાત કરી, કુબેરજીએ હેમમાલીને તાત્કાલિક બોલાવ્યો છે. ડરતો ડરતો હાથ જોડીને સામે ઊભો રહ્યો. ત્યારે કુબેરજીએ કીધું છે કે તું પુષ્પો ટાણે લાવ્યો નહીં અને તે દેવનો અપરાધ કર્યો, માટે જા તને હું શાપ આપું છું કે તારા શરીરમાં કોઢ નીકળશે અને તને સ્ત્રીનો વિયોગ થશે, તું સ્ત્રીથી છૂટો પડીશ. આવો જ્યારે શાપ આપ્યો, તરત ને તરત શાપને કારણે હેમમાલી મહાભયંકર વનની અંદર પડ્યો છે અને એવો કોઢ શરીરની અંદર ફૂટી નીકળ્યો. કોઢને કારણે ખાવા પીવાનું પણ કંઈ મળે નહીં જંગલની અંદર, ખાધા પીધા વગર ભૂખ ઊંઘ પણ આવે નહીં. ખૂબ દુઃખી દુઃખી થઈ ગયો. પૂર્વ કર્મને સંભાળતો સંભાળતો એક દિવસ ફરતો ફરતો હિમાલય પર્વત ઉપર ગયો છે. ત્યાં મહાતપસ્વી માર્કંડેય મુનિ પોતાના આશ્રમમાં ભગવાનની ભક્તિ કરતા હતા, તો આશ્રમમાં જઈ મુનિના ચરણમાં દંડવત પ્રણામ કર્યા છે. ત્યારે મુનિએ હામું જોયું અને પૂછ્યું છે કે આવો શરીરમાં કોઢ નીકળ્યો, એનું કારણ શું છે? ત્યારે બધી જ વિગતથી વાત કરી કે હે મુનિ, હું અપરાધી છું. દેવની પૂજામાં ફૂલ લાવવાની સેવા મને કુબેરજીએ સોંપી હતી, પણ મારાથી થઈ શકી નહીં. એક દિવસ સ્ત્રી સુખમાં હું આસક્ત થઈ અને ફૂલ દેવા જઈ શક્યો નહીં. ફૂલ તો લાવ્યો તો પણ ઘેરે ને ઘેરે પીડાર્યા અને દેવા જઈ શક્યો નહીં, એટલે કુબેરજી મારા ઉપર કોપાયમાન થઈ મને શાપ આપ્યો છે, એને લીધે મારા શરીરમાં કોઢ નીકળ્યો છે. માટે હે મુનિવર, હું આપને પ્રાર્થના કરું છું કે મને કંઈક પ્રાયશ્ચિત બતાવો, આ કોઢથી મુક્ત કેમ થવાય. ત્યારે મુનિએ કીધું, જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશીનું વ્રત જોતું કરને, તો આ વ્રતના પુણ્ય પ્રતાપથી તારા શરીરમાંથી કોઢ અવશ્ય દૂર થઈ જશે. અને પછી ઋષિના કહેવાથી એકાદશીનું વ્રત કર્યું છે, જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત આ હેમમાલીએ કર્યું અને એ વ્રતના પ્રભાવથી એનું શરીર સુંદર મજાનું દેવ જેવું બની ગયું છે. અને પછી ફરીવાર પોતાની સ્ત્રીનો મેળાપ થયો છે, ઉત્તમ સુખને પામ્યા છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, આવી રીતે મેં તમને યોગીની એકાદશીના વ્રતના મહાત્મની કથા સંભળાવી. જે કોઈ માણસ આ યોગીની એકાદશીનું વ્રત કરે છે એને 88,000 બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આવું શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કીધું કે જે કોઈ આ યોગીની એકાદશીનું વ્રત કરે છે શ્રદ્ધાથી ભક્તિભાવથી, એને 88,000 ઋષિઓ જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, અને આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને ઉત્તમ પુણ્યને આપનારી છે, માટે એવી આ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર જ્યેષ્ઠવદી એકાદશી છે એનો મહિમા મેં તમને સંભળાવ્યો. આવી રીતે એકાદશીના વ્રતનો આવો સુંદર મહિમા છે, માટે આપણે શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરીએ અને વિશેષ ભગવાનનું ભજન કરીએ. બધાને મારા ગુરુજી પૂજ્ય લીલાબાના ભાવથી જય સ્વામિનારાયણ.